नमस्कार विद्यार्थी मित्रों, न्यू सुरंदर विद्यालय के यूट्यूब चैनल पर आप सर्वों फरी एक वक्त स्वागत है। गई काल आगे वीडियो में आप जुड़ेल संज्ञा तो एवं रीते व्याकरण के धोरण दस मत आगे टॉपिक में जुशु हमें विशेष समय में प्रथम आप विशेषण एटले शू के विशेषण को कहे तो ये व्याख्या ने आज जो है कि जे शब्द संज्ञा जीवन के उपयोग में जो है
તો કે સાધુ સંયમી અને શ્વાસ સંયમી એક જ તે વાક્યમાં ત્રણ ગુણવાચક વિશેષણ આપવામાં આવેલા છે અને અહીંયા આગળ કોઈ વ્યક્તિના જીવન નિયમ કે સાધ્યપૂર્ણ સંયમીપૂર્ણ અને શ્વાસ સંયમી ઓકે પરિશ્રમી આ ત્રણ પ્રકારના એના ગુણોનું વર્ણન કરવામાં આવેલું છે ત્યાર પછી જોઈએ તો કે લાલ લીંખાના પડદાની પાછળ કૃષ્ણ જન્મની તૈયારી થઈ રહી છે તો ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ગુણવાચકમાં તો કે રંગનો પણ સમાવેશ થતો જોવા મળે છે તો અહીંયા આપણે રંગ કયો તો કે લાલ લીંખાનો પડદો ખરા પરંતુ કેવો તો કે લાલ લીંખાનો પડદો એ સિવાયનો રંગ આપવામાં આવેલો હોય તો એનો સમાવેશ પણ ગુણવાચક વિશેષણમાં છે થશે ત્યાર પછી અંતિમ ઉદાહરણ જોઈએ કે નાની ઉંમરે શ્રીમદને જાતિનું સ્મરણ જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું તો અહીંયા આપણે નાની કદના આધારે આપવામાં આવેલું છે તો આમાં જોઈએ તો કે સિલ્વર સરસ નાનકડું સાધુ સંયમી શ્વાસ લાલ નાની તો આ તમામે તમામ કેવા છે તો ગુણવાચક વિશેષણમાં જે આવે તો ગુણવાચક વિશેષણ અંતે દર્શાવતા શબ્દ છે અને ત્યાર પછી તો કે પ્રથમ પ્રકાર જોયો હવે ત્યાર પછી જોઈએ બીજો પ્રકાર તો કે બીજો પ્રકાર વિશેષણમાં છે સંખ્યાવાચક વિશેષણ તો સંખ્યાવાચક વિશેષણ કોને કહેવામાં આવે છે હવે સામાન્ય વિશેષણના નામ ઉપરથી નક્કી ખ્યાલ આવી જાય સંખ્યાવાચક તો કે સંખ્યા દર્શાવે એ અર્થમાં તો કે સંખ્યાવાચક વિશેષણ શું દર્શાવે છે તો કે સંખ્યા દર્શાવતું જોવા મળે છે પરંતુ નોંધ કરીને લખાવેલું છે કારણ કે આ સંખ્યાવાચક વિશેષણના બંને કેવા છે તો કે પેટા પ્રકાર આ બંનેનો સમાવેશ એમાં થઈ જતો જોવા મળે છે એમ તો કે એમાં જોઈએ પૂર્ણ સંખ્યાવાચક કોને તો કે જે પૂરેપૂરી સંખ્યા જ્યારે દર્શાવવામાં આવેલી હોય તો તેને પૂર્ણ સંખ્યાવાચક કહેવામાં આવે છે એના ઉદાહરણ રૂપમાં જોઈએ તો કે બે છોકરા ચાર ઘર આ સિવાયને વગેરે પણ આપણે કહી શકીએ એમ ટૂંકમાં પૂર્ણ રીતે સંખ્યા દર્શાવેલી હોય તેને તો અમે ક્રમિક સંખ્યાવાચક કીધેલું છે તો ક્રમિક સંખ્યાવાચક કોને અહીંયા બે ઉદાહરણ લખેલા છે બીજો છોકરો ચોથો વર્ગ એ સિવાયનો ત્રીજો છોકરો પાંચમો વર્ગ આવતું જે પહેલો બીજો ત્રીજો ચોથો જે આપવામાં આવ્યું હોય તેને ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે પરંતુ પૂર્ણ સંખ્યાવાચક અને ક્રમિક સંખ્યાવાચક તો આ બંનેનો સમાવેશ મૂળભૂત રીતે તો કે સંખ્યાવાચક વિશેષણમાં થતો જોવા મળે છે આજે આપણે પાઠ્યપુસ્તકને આધારિત પૂછાતા ઉદાહરણોના કેટલાક ઉદાહરણો કે દ્રષ્ટાંતો જોઈએ હવે જોઈએ કે ઉગ્રાણીએ જઈએ ત્યારે સાથે બે ત્રણ મિત્રો હોય તો આમાં આપણને સ્પષ્ટ પડે એમ કે સૌથી સરળ વિશેષણ કહી શકાય તો શું આપવામાં આવેલું છે તો કે બે અને ત્રણ અહીંયા આપણે તો કે પૂર્ણ સંખ્યાવાચક લેવાની વાત કરવામાં આવે છે ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે જીવલાને ત્યાંથી બે કિલો ભરીને શાકભાજી લઈ આવે છે અહીંયા આગળ તો અહીંયા આગળ પણ બે પૂર્ણ સંખ્યાવાચક આપવામાં આવે છે એ પછી જોઈએ ત્રીજું ઉદાહરણ તો કે હું એ વખતે દસમા ધોરણમાં ભણું છું તો અહીંયા આગળ દસ ને શું આપવામાં આવેલું છે તો કે સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળે છે એ પછી ઉદાહરણ જોઈએ તો કે મળે જમતા ત્રણે ભાત મને કેમ વિસરે છે તો અહીંયા આગળ ત્રણ એ સંખ્યા દર્શાવતું જોવા મળે છે ટૂંકમાં સંખ્યાવાચક વિશેષણ એટલે અહીંયા આગળ કે સંપૂર્ણ રીતે સંખ્યાનો નિર્દેશ કરવામાં આવેલો હોય તે દર્શાવવામાં આવેલી હોય ત્યાર પછી જોઈએ તો કે ભેગુણની ઘટામાં આઠ પ્રહર ઉજાણે તો આઠ એ અહીંયા આગળ સંખ્યાનો નિર્દેશ કરે છે એટલે સંખ્યા દર્શાવતું જોવા મળે છે ત્યાર પછી જોઈએ છઠ્ઠો તો કે આજે આવ્યા બારે મેં મને કેમ વિસરે છે તો અહીંયા આગળ બાર શબ્દ દ્વારા કે બારે શબ્દ દ્વારા બારે માસ એમ તો કે બાર શબ્દ દ્વારા કે સંખ્યાવાચક વિશેષણ દર્શાવવામાં આવે છે એ પછી જોઈએ તો કે ત્રણે જણે ત્રણ દ્વારા બાંધ્યા દોરડે તને કેમ સાંભળે છે તો કે ત્રણ દ્વારા અહીંયા કે સંખ્યાવાચક વિશેષણ દર્શાવવામાં આવે છે તો જોઈએ આ તમામે તમામ ઉદાહરણ કે પ્રથમ તો કે બે ત્રણ બે દસ ત્રણ આઠ બારે ત્રણ તો વગેરે પ્રકારના તમામે તમામ શબ્દ તો કે સંખ્યાવાચક વિશેષણનો નિર્દેશ કરે છે કે સંખ્યાવાચક વિશેષણ સૂચવે છે જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બે પ્રકાર જોયા ત્રીજો પ્રકાર છે તો કે સાર્વનામિક વિશેષણ કોને કહેવામાં આવે છે બરાબર તો સાર્વનામિક વિશેષણમાં જોઈએ કે સર્વનામ વિશેષણ રૂપે આપણે પ્રથમ આપણે જોઈએ તો કે સાર્વનામિક કીધું છે કે સર્વનામ વિશેષણ રૂપે પ્રથમ તો આપણને સર્વનામ એટલે શું એ ખબર હોવી જોઈએ તો કે સામાન્ય અર્થમાં અત્યારે જોવા જઈએ તો કે નામની જગ્યાએ નામની જગ્યાએ વાપરવામાં આવતા શબ્દને સર્વનામ કહેવામાં આવતું હોય છે અને જોઈએ સર્વનામ જ્યારે વિશેષણ રૂપે પ્રયોજાયેલું હોય ત્યારે સાર
सर्वनामिक विशेषण बने छे જેમ કે કેવા પ્રકારના સર્વનામ હોય શકે મારું તારું તમારું આપણે અમારે તમારે તેમનું ક્યારનું ક્યુ ક્યાં તો આ શબ્દ ક્યાં ક્યુ ક્યારનું તો હકીકતમાં જોઈએ તો કે પ્રશ્નાર્થક બનતા જોવા મળે છે પરંતુ આપણે ધોરણ દ્રષ્ટિએ એમ તો કે આવડા તમામ તમામ વિશેષણો કયો તો કે સર્વનામિક વિશેષણનો પ્રયોગ કરવામાં આવેલો છે કે ઉપયોગ કર્યો છે તો અમે એમાં જોઈએ કેટલાક ઉદાહરણ કે હું તમારી રાહ જોઉં છું તો અહીંયા મને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કોની એ કહેવામાં નથી આવ્યું પણ તમારી શબ્દ દ્વારા કે સર્વનામ વાપરીને વિશેષતા દર્શાવવામાં આવેલી છે કે સૂચવવામાં આવેલું છે તો અહીંયા પણ તમારી એ વિશેષણ બને છે ત્યાર પછી જોઈએ તો કે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી તો કે દેશ એ સંજ્ઞા બનતું જોવા મળે છે બરોબર આપણે મૂળ જાય છે તો કે સંજ્ઞાના કે નામના અર્થમાં વધારો કરે એ પ્રકારની વિશેષણ કહેવામાં આવે છે તો દેશ એ સંજ્ઞા છે પરંતુ કેવો દેશ કીધો છે તો કે આપણા દેશની વાત કરવામાં આવેલી છે જેથી આપણા તો કે સાર્વનામિક વિશેષણ બને છે જે પછી જોઈએ તો કે આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે અન્ન એ સંજ્ઞા જોવા મળે છે પણ કેવું કીધું છે તો કે આપણું પોતાના તો કે એ શેમાંથી તો કે કાદવમાંથી પેદા થતું જોવા મળે છે એટલે આપણું એ સાર્વનામિક વિશેષણ બનશે ત્યાર પછી જોઈએ તો કે પહેલો પૂર્ણો કેવો થયો છે તો કે પહેલો એટલે કે સામેનો દર્શાવવાનો પ્રયત્ન થયેલો છે તો અહીંયા પણ પહેલો શબ્દ છે સર્વનામ તરીકે વપરાયેલો છે એ પછી જોઈએ તો કે એમનું જીવન રોજિંદા કામોમાં પરોવાયેલું છે તો કોણનું કીધું છે તો કે એમને તો અહીંયા જોવા જઈએ તો તમામે તમામ ઉદાહરણમાં કે તમારી આપણા આપણું પહેલો એમનો આ બધા જ શબ્દ કેવા છે સર્વનામ દર્શાવવા જોવા મળે છે કે નામની જગ્યાએ વાપરવામાં આવેલા શબ્દ છે જેથી તો કે સાર્વનામિક વિશેષણ બને છે હવે જોઈએ આગળનો ચોથો પ્રકાર ખાસ તો કે સંબંધવાચક વિશેષણ તો હવે સંબંધવાચક વિશેષણ કોને કહેવામાં આવે છે તો કે સંબંધવાચક વિશેષણ ખરેખર જોવા જઈએ તો શું છે તો કે સંજ્ઞા સંજ્ઞા એટલે ફરી પાછું તો કે નામ વિશેષ્ય અને સંજ્ઞા આ ત્રણે પણ એકબીજાની સાથે જોડાયેલા શબ્દ છે એટલે સંબંધવાચક વિશેષણ હકીકતમાં કેવું છે તો કે સંજ્ઞા છે પરંતુ તે અન્ય સંજ્ઞા કે વિશેષ્યની સાથે તો કેવા પ્રકારથી જોડાય છે તો કે વિભક્તિ ષષ્ઠી વિભક્તિના પ્રત્યય અહીંયા વાપરવામાં આવેલા છે નો ની નુ ના અનુસ્વર સાથેના તો આ ત્રણ છ છ કે પાંચે પાંચ એમ જે ષષ્ઠી વિભક્તિના પ્રકારોની વાત કરવામાં આવેલી છે કે એના પ્રત્યયની વાત કરવામાં આવેલી છે નો ની નુ ના એમ કે આ પ્રત્યયથી જોડાય જોડાતાની સાથે તે કે સંબંધવાચક વિશેષણ બનતું જોવા મળે છે વળે જોઈએ તો કે વળે આ વિશેષણ પોતે સંજ્ઞા હોવાથી એમ કે સંજ્ઞા જ છે એક પ્રકારની એટલે કે પોતે સંજ્ઞા હોવાથી પોતાનું જુદું વિશેષણ પણ લઈ શકે છે એટલે કે આમાં આ આમાં તો કે વિશેષણની હાર પણ લાગી શકે કેવા પ્રકારની તો અહીં એક ઉદાહરણ મેં ખાલી સમજવા માટે લખાવેલું છે કે સોનાના કડાના કપડાની ચોરી કરી તો આખા કુમાઈ થતું જોવા મળે છે બરોબર આમાં જોવા જઈએ તો ઘણા બધા સાથે સાથે વિશેષણ આપવામાં આવેલા છે પરંતુ એને અલગ પાડીને જોવા જઈએ તો કે કડું ખરા કેવું કડું કીધું છે તો કે સોના અહીંયા સોનું એ શું થઈ ગયું વિશેષણ બની ગયું અને કડું એ તો કે સંજ્ઞા બની જતી જોવા મળે છે હવે બીજું ફરી પાછું તો કે કડાને અલગ પાડીને જોઈએ તો કે કપડો ખરા પરંતુ કપડો ખરા પરંતુ છે ને તો કે કડાની વાત કરવામાં આવેલી છે એટલે અહીંયા કરે તો કે કડું તો કે પાછું વિશેષણ બની જતું જોવા મળે છે ત્યાર પછી તો કે કપડો ખરા પરંતુ ક્યાં છે ને તો કે ચોરી કરી પણ છે ને તો કે કપડાની ચોરી કરી એટલે આપણે અહીંયા કરે જોઈ શકીએ વિશેષણ બની જતું જોવા મળે છે એટલે કે સંબંધવાચક વિશેષણમાં જોવા જઈએ તો કે અસંખ્ય વિશેષણો પણ જોવા મળે છે પરંતુ ખાસ યાદ રાખજો એમ કે જે ષષ્ઠી વિભક્તિના પ્રત્યય નો ની નુ ના કે આવા વગેરે કે આ પ્રત્યયથી જોડાતા સાથે જ એમ કે સંબંધવાચક વિશેષણ બને છે હવે જોઈએ એમાં કેટલાક ઉદાહરણ કે બાપુ સાહુકારીનો ધંધો કરતા તો જો અહીંયા સાહુકારીનો ધંધો આ એક વ્યક્તિ સાથે જોડાયેલો છે તો નો પ્રત્યયથી સુખ દુઃખની વાત કે બંને અહીંયા જોડાયેલું છે વાત કે સંજ્ઞા આપણે છે સુખ અને સુખ
જે વિશેષણ તરીકે થયેલ છે પામેલું છે એટલે કે સુખ દુઃખ ની તો અહીંયા કહે કે સુખ દુઃખ ની કરતા વાત મને કેમ વિસરે છે એમ તો સુખ અને દુઃખ આ શબ્દમાં છે કે વિશેષણમાં થયેલું પામે છે ત્યાર પછી જોઈએ કે તેઓ ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા તો જો અહીંયા કહે લાકડાની પાટ પાટ પ્રતિ કેવી રીતે લોખંડની કે એ અર્થમાં વાપરેલ છે કે અહીંયા કહે લાકડાની પાટ અને લાકડા તે વિશેષણ બનતું જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો કે બાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મંડળું કે દ્રષ્ટિ મારું અહીંયા કહે બાલાજીનું રૂપ કે બાલાજીનું રૂપ દ્વારા કે વિશેષણ સૂચવવામાં આવેલું છે એટલે કે સંબંધમાં છે કે વિશેષણમાં તો આપણે જે પ્રત્યેનું પ્રયોજન થાય છે એમાં જોઈએ તો કે સોનાનું કડો કકડાનો કટકો કકડાની ચોરી તો અહીંયા કહે નો નો ની નો નો ની